આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના રાત્રિના. મોડી રાત્રે અહીંયા પર ખૂબ કડાકા ભડાકા અને વીજળીના ચમકારાથી લોકો ભયભીત બન્યા હતા. ભારે વીજળી અહીંયા પર જોવા મળી હતી. આ રાત્રિના દ્રશ્યો છે મોડી રાત્રિના. કડાકા ભડાકા અને વીજળીના ચમકારા હતા. જોકે રાત્રિના સમયે અનેક એવા વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. પંચનાવડા ગામડે યોજાયેલ દેવાયત ખબરનો ડાયરો છે તે પણ વરસાદના કારણે બે વાગે જ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. વરસાદની આગાહીના પગલે બે દિવસથી ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યા ઉપર કમોસમી માવઠા પડ્યા છે, જેને લઈને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જો કમોસમી વરસાદ પડે તો કેસર પકવતા ખેડૂતોને મોટો ફટકો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ વહેલી સવારના દ્રશ્યો છે અને અહીંયા પર વહેલી સવારે સૂર્યદેવે દર્શન દેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વાદળો જે ગાઢ છવાયા હતા તેમાં થોડી રાહત થઈ છે. આ રાત્રિના દ્રશ્યો છે અને બીજા દ્રશ્યો છે તે વહેલી સવારના છે. રાત્રિના સમયે અહીંયા પર ભારે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા જોવા મળ્યા હતા અને આ દ્રશ્યો છે તે સવારના છે. એક દ્રશ્ય રાત્રિનું છે અને બીજું દ્રશ્ય છે તે વહેલી સવારનું છે. આ રાત્રિના દ્રશ્યો જોઈ શકાય છે. અત્યારે પણ અહીંયા પર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપના અને આપના આસપાસના વિસ્તારની દરેક ખબર જોવા માટે યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.